जोधपुरनी 16 वर्षनी तरुणीनू यौन शोषण करवाना केसमां फिट थयेला आशाराम माटे लागे छे के जेल मुक्तिनो योग नथी। आसारामनी जामीननो विरोध करता फरियादी पक्षना वकीले आसारामने बाळको साथे यौन संबंध धरावानी विकृति होवानो गंभीर आरोप कर्यो हतो। आ पूर्वे आसारामना वकील राम जेठमलाणीए फरियादी पीड़िता पर गंभीर आरोप कर्यो हतो, जो के रामनी दलीलो आसारामने जेल मुक्ति अपावी शकी नथी। उल्लेखनीय छे के सोमवारे ज जोधपुरनी निचली कोर्टे आसारामनी ज्युडिशियल कस्टडी 11 ऑक्टोबर सुधी लंबावी दीधी हती। दरम्यान आसारामनी सागरित शिल्पीना निवेदन थी आसाराम सामेनो केस सज्जड बन्यो होवानुं मनाई रह्यो छे। आसारामे ज ए सगीरा मानसिक रीते बीमार होवानुं जाहेर करवा पोताने फरज पाड़ी होवानुं शिल्पीए निवेदन आप्युं छे। बॉलीवुड अभिनेता संजय दत्त ने पेरोल फरलो पर 14 दिवस माटे जेलमांथी मुक्ति मळी छे। संजय 1993 मुंबई ब्लास्ट केसनो अपराधी छे। गैरकायदेसर रीते हथियार राखवाना केसमां कोर्टे तेने 3.5 वर्षनी કેદની સજા કરી હતી। જેલમાં સારા વર્તન અને વ્યવહાર બદલ તેની 14 દિવસની રજા મંજૂર કરાઈ હતી। સવારે 9:30 વાગે તે યરવડા જેલ બહાર આવ્યો હતો અને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો આનંદ તેના ચહેરા પરથી વર્તાઈ આવતો હતો। पवित्र बद्रीनाथ केदारनाथ की यात्रा हवे पहला नोरता थी एटले के 5 ऑक्टोबर थी शुभारंभ थशे। यात्रियों बद्रीनाथ सुधी तेमना नाना वाहनों लई जई शकशे। जो के केदारनाथ में वाहन लई जवा पर उत्तराखंड सरकारे प्रतिबंध मूकी दीधो छे। यात्राळुओं ने केदारनाथ थी 24 किलोमीटर दूर सोनप्रयाग खाते तेमना वाहनों पार्क करी देवा पड़शे। अहींथी तेओ पगपाळा के घोड़ा खच्चर पर केदारनाथ मंदिर सुधी जई शकशे। केदारनाथ जता यात्रीओनी संख्या पर सरकारी नियंत्रण रहेशे। एटलुं ज नहीं, हवे प्रत्येक यात्राळु माटे हेल्थ चेकअप फरजियात बनावी देवायो छे। अगाउ 1 ऑक्टोबर थी शुरू थनारी आ यात्रा पितृपक्ष होय 5 ऑक्टोबर थी शुरू करवा निर्णय लेवायो छे। અને હવે વાત કરીએ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની। તો નવરાત્રિના પર્વ દરમિયાન માતાના મઢ ખાતે દેશભરમાંથી લાખો પદયાત્રીઓ ઉમટી પડશે। માતાના મઢના દર્શન માટે મુંબઈ, જામનગર, રાજકોટથી લઈ દેશના વિવિધ ખૂણેથી હજારો પદયાત્રીઓ કચ્છ આવવા રવાના થઈ ચૂક્યા છે। કચ્છના પ્રવેશદ્વાર ભચાઉ ખાતે જાણે કે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। આ પદયાત્રીઓની સેવા માટે ભચાઉમાં દિવસ રાત સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। આ કેમ્પમાં તેમને આરોગ્યથી લઈ ભોજન, નાસ્તા અને આરામની સુવિધાઓ અપાઈ રહી છે। તો અનેક ભક્તો વાહનોમાં પાણી, ઠંડા પીણા, નાળિયેર નાસ્તો આપી પદયાત્રીઓની સેવા કરવાનું પુણ્ય કમાઈ રહ્યા છે। કચ્છમાં સારા વરસાદના પગલે પદયાત્રીઓનો ઉત્સાહ પણ જાણે કે વધી ગયો છે। અને હવે બુલેટિનના અંતમાં ફરી એકવાર જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। ધોધમાર વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા। મગફળી, તલ, કપાસનો કરોડો રૂપિયાનો ઊભો પાક થયો ખાખ। 50%થી વધુ નુકસાન હોય તો વળતર આપવા તંત્રની તજવીજ। પૂર્વ કચ્છમાં ફરી મંદિરોમાં ચોરી કરતી ગેંગ બની સક્રિય। અંજારના સોમેશ્વર અને ભચાઉના લલિયાણામાં મોમાય માતાના મંદિરમાં ચોરી। માતાના મઢ તરફ લાખો ભક્તોનું પ્રયાણ। બચાવના માર્ગો પર ઉમટ્યો માનવ મહેરામણ। મુંબઈથી સાયકલ પર નીકળેલા સંઘને લીંબડી નજીક નડ્યો અકસ્માત, એકનું મોત। વરસાદના કારણે મોકૂફ રહેલા ગરીબ મેળાનું પુનઃ આયોજન। 4 ઓક્ટોબરે મુંદ્રામાં અને 5 ભચાઉમાં યોજાશે ગરીબ મેળા। પાણી પુરવઠા મંત્રી બાપુ બોખરિયા આપશે હાજરી। કચ્છમાં સંત સાહિત્યના અણમોલ વારસાને ઉજાગર કરવા કચ્છ યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ। કચ્છના 70થી વધુ સંતોએ આપેલું છે સાહિત્ય સર્જનમાં યોગદાન। અંજારમાં ગૌરવ શક્તિ યાત્રાનું ઉષ્માસભર સ્વાગત। 250 યુવાનો અને 64 લઘુમતી અગ્રણીઓ ભાજપમાં જોડાયા। યાત્રા પ્રસંગે 250 ગરીબ પરિવારોને અપાઈ રાશન કીટ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે। નમસ્કાર।